નમસ્કાર, હું અત્રી મહેશ્વરી શ્રી રામબા પરિવાર તરફથી આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન વિષય અંતર્ગત તેમનો મુદ્દા નંબર 1.4 વિશે આજે આપણે જોઈશું. એક પોઈન્ટ ચાર, મોડલ્સ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, જે યુનિટ 1 અંતર્ગત આવેલું છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તેમાં સૌ પ્રથમ જોઈએ તો આપણે મોડલ એટલે શું તેની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ. તો અધ્યાપન મોડલને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરેલ છે, તેમાંની એક વ્યાખ્યા આપણે જોઈશું. અધ્યાપન મોડલ એ વિદ્યાર્થીઓના વર્તનમાં નિશ્ચિત પરિવર્તન લાવવા માટે આપવામાં આવતા ચોક્કસ પર્યાવરણને નિશ્ચિત કરવાની અને નિપજાવવાની પ્રક્રિયાનું વર્ણન કરતી અધ્યાપન યોજના છે. અધ્યાપન મોડલની લાક્ષણિકતાઓ જોઈએ હવે આપણે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે. અધ્યાપન મોડલો જે છે તે એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે. ચોક્કસ અધ્યાપન નિપજો માટે તેમનો ઉપયોગ થાય છે. પર્યાવરણની ચોક્કસતા, સ્થિતિમાપનના માપદંડોની નિશ્ચિતતા અને ચોક્કસ આંતરક્રિયા, આ તમામ તેની લાક્ષણિકતાઓ છે. હવે આપણે સમાવેશક શાળા એટલે શું તેનો અર્થ સ્પષ્ટ કરીએ. શારીરિક, માનસિક કે વાર્તનિક અન્ય કોઈ પણ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને તેની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એકસાથે આપવાની વ્યવસ્થા ધરાવતી શાળાને સમાવેશક શાળા કહે છે. સમાવેશક શાળામાં ચોક્કસ વય જૂથના અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકોને તેની ક્ષમતા કે અક્ષમતાને આધારે અથવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર સમાન શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે છે. હવે ઇન્ક્લુઝિવ મોડલ અંતર્ગત આપણે સૌ પ્રથમ સ્ટ્રેટેજિસ મોડલ વિશે જોઈશું. આ મોડલ અંતર્ગત શિક્ષક એ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય કરવાનું થાય છે. સ્ટ્રેટેજિસ મોડલમાં ત્રણ બાબતોને આધારે શૈક્ષણિક કાર્ય થતું હોય છે. તેમાં સૌ પ્રથમ છે શિક્ષણ કાર્યના હેતુ. પ્રસ્તુત મોડલ અંતર્ગત શિક્ષક છે એ શિક્ષણ કાર્ય કે જે તેનું વિષયવસ્તુ છે તે શા માટે ભણાવવું અને તેના હેતુઓ ક્યાં ક્યાં રહેલા છે તે શિક્ષક નક્કી કરે છે. ત્યારબાદ છે પૂર્વજ્ઞાનની ચકાસણી, એટલે કે વિદ્યાર્થીનું જે પૂર્વજ્ઞાન છે તે શિક્ષક તેની ચકાસણી કરે છે. અને ત્યારબાદ જે નવું જ્ઞાન તેને પીરસવાનું છે કે નવું કન્ટેન્ટની રજૂઆત કરવાની છે તે ત્યારબાદ થાય છે. તો પૂર્વજ્ઞાનની ચકાસણી, વિષયવસ્તુના હેતુઓ સમજાવી કન્ટેન્ટની સમજ આપવી અને ત્યારબાદ ફરી પૂર્વજ્ઞાન ચકાસવું, આ સ્ટ્રેટેજિસ મોડલ સૂચવે છે. સ્ટ્રેટેજિસ મોડલને આપણે કંઈક આ રીતે જોઈ શકીએ કે ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ, એટલે કે શિક્ષણના હેતુઓ નક્કી કરવા, ચેક પ્રીવિયસ નોલેજ એટલે કે પૂર્વજ્ઞાન ચકાસવું, અને જે નવું જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસવાનું છે એકચ્યુઅલી ડિલિવરી ટોપિક તે ત્યારબાદ આપવું. રિકેપ, કોન્ટેન્ટ રિકેપ. હવે ત્યારબાદ આપણે બીજું મોડલ જોઈએ, ટીમ ટીચિંગ મોડલ. ટીમ ટીચિંગ મોડલમાં આપણે જોઈશું તો તેના નામ પ્રમાણે ટીમના આધારે શિક્ષણ કાર્ય થાય છે, એટલે કે રેગ્યુલર ટીચર અને સ્પેશિયલ ટીચર, ક્યારેક સબ્જેક્ટ ટીચરનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. અને આ બે અથવા તો ત્રણ ટીચર સાથે મળીને, એક સાથે બેસીને આયોજનબદ્ધ રીતે વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. આમ એક ટીચિંગ તરીકે અહીં શિક્ષકોને કાર્ય કરવાનું હોય છે, જેમાં સક્ષમ અને અસક્ષમ બંને પ્રકારના બાળકોને એક સાથે શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષકોની એક ટીમ દ્વારા શિક્ષણ કાર્ય થતું હોય છે. ત્યારબાદ ત્રીજું મોડલ જોઈએ તો ફૂલ ઇન્ક્લુઝન મોડલ, કે જેને બીજું નામ છે પુલિંગ મોડલ. આ મોડલમાં દરેક પ્રકારના બાળકો, એબલ અને ડિસેબલ, આ બધા પ્રકારના બાળકોને એક સાથે બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે. તો ફૂલ ઇન્ક્લુઝિવ મોડલ અંતર્ગત કે જે સક્ષમ છે અને અસક્ષમ, ડિસેબલ અને નોન ડિસેબલ, બંને પ્રકારના જે બાળકો છે તેને એક સાથે શિક્ષણ કાર્ય શિક્ષક દ્વારા થાય છે અને એક સાથે શિક્ષણ આપવામાં આવે છે. એક ટોપિક છે જેમાં ઓડિટરી, વિઝ્યુઅલ અને એક્ટિવિટીઝ, આ ત્રણેયના આધારે શિક્ષણ કાર્ય
થતું હોય છે અને સક્ષમ તથા અસક્ષમ બંને પ્રકારના બાળકો સાથે બેસીને શિક્ષણ કાર્ય સાથે જોડાય છે અને ભણે છે. ચોથું જે મોડલ છે તે પુલ આઉટ મોડલ, રેમેડિયલ ટીચિંગ, એક્સ્ટ્રા ટાઈમ એક્સ્ટ્રા ટીચિંગ. અર્થાત કે પ્રસ્તુત મોડલ અંતર્ગત સ્કૂલ પછીના સમય દરમિયાન જે ડિસેબલ ચાઇલ્ડ છે તેમને એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવે છે, તેમના વિશેષ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે કે સ્કૂલ પછીના સમયમાં વિશેષ સમય ફાળવીને તેમને વિશેષ પ્રકારનું શિક્ષણ અલગથી આપવામાં આવે છે અને સ્કૂલ બાદ ટ્યુશન આપવું અથવા એક્સ્ટ્રા ટાઈમ આપી શિક્ષણ આપવું, ડિફરન્ટ મેથડ દ્વારા શિક્ષણ આપવું, તે બધી બાબતનો સમાવેશ આ મોડલ અંતર્ગત થાય છે. ત્યારબાદ પાંચમું મોડલ જોઈએ તો સોશિયલ મેઇનસ્ટ્રીમિંગ મોડલ, કે જેમાં ડિસેબલ અને નોન ડિસેબલ, ડિસેબલ જે બાળકો છે તેને નોન ડિસેબલ બાળકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. પ્રસ્તુત મોડલ અંતર્ગત કે જે નોર્મલ ચાઇલ્ડ છે તે એબનોર્મલ ચાઇલ્ડને સાથે રહે છે અને તેને એબનોર્મલ ચાઇલ્ડ ને શિક્ષણ આપે છે નોર્મલ ચાઇલ્ડ. તો ડિસેબલ બાળકને નોન ડિસેબલ બાળક દ્વારા શિક્ષણ કાર્યમાં મદદ કરવી, નોન ડિસેબલ દ્વારા ડિસેબલ વિદ્યાર્થીને શિક્ષણ કાર્યમાં મદદ કરવી, તે દરેક બાબતનો સમાવેશ આ મોડલ અંતર્ગત થાય છે. ત્યારબાદ છે છઠ્ઠું મોડલ, નોન એકેડેમિક મોડલ, કે જેમાં વિશેષ રીતે ગંભીર રીતે જે ડિસેબલ બાળકો હોય છે તે બાળકોને શિક્ષણ માટે એક વિશેષ પ્રકારની તેમની અલગ જ સંસ્થાઓ હોય છે, તેમના અંતર્ગત આર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવતું હોય છે. આભાર.